एस लाइव वेब चैनल ना प्रायोजक छे गुजरात एम्पोरियम साइंस सिटी रोड अमदावाद। नमस्कार दर्शक मित्रों, एस लाइव मा वायदा बाजार ना समाचारो जोईए। वायदा बाजार मा कॉमोडिटी एक्सप्रेस मा गुरुवारे एटले के 16 जुलाई ना रोज थयेला वायदाना उतार चढ़ाव विशेनी माहिती मेळवीए। खास करीने सोनू अने चांदी मा नरमास जोवा मळी हती। आ उपरांत अन्य कॉमोडिटी मा थयेला उतार चढ़ावनी वधु विगत आपणे निमेश त्रिवेदी पासेथी मेळवीशुं। નમસ્તે મિત્રો, કોમોડિટી વાયદા બજારના સમાચારો સાથે આપની સાથે હું છું નિમિષ ત્રિવેદી। સૌ પ્રથમ વાત કરીએ તો MCX ઉપર 16 જુલાઈને ગુરુવારે 28,775.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું। આઈકોમડેક્સ બુલિયન ઇન્ડેક્સ 118.35 પોઈન્ટ ઘટીને 14,714.15 અને બેઝ મેટલ ઇન્ડેક્સ 52.33 પોઈન્ટ વધીને 10,980.10 ના સ્તરે બંધ રહ્યો હતો। વિશ્વ બજાર પાછળ ઘર આંગણે હાજર તથા વાયદા બજારમાં સોના ચાંદી તૂટ્યા હતા। અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનું 99.5 ના 50,600 અને 99.90 ના 50,800 બોલાયા હતા, જ્યારે ચાંદીના હાજર બજારના ભાવ અમદાવાદ ખાતે 800 રૂપિયા ઘટીને 52,700 બંધ રહ્યા હતા। સોના ચાંદી પર આયાત ડ્યુટી વસૂલવા માટે બેન્ચમાર્ક તરીકે વપરાતી જે ટેરિફ વેલ્યુ છે એમાં ભારત સરકારે જોરદાર વધારો કર્યો છે। હવે વાયદા બજારની વાત કરીએ તો સોનાનો ઓગસ્ટ વાયદો 10 ગ્રામ દીઠ 386 ઘટીને 48,773 થયો હતો, જ્યારે ગોલ્ડ ગીનીનો જુલાઈ વાયદો 8 ગ્રામ દીઠ 191 રૂપિયા ઘટીને 39,439 ના ભાવ થયા હતા। ગોલ્ડ પેટલનો જુલાઈ વાયદો 1 ગ્રામ દીઠ 25 રૂપિયા ઘટીને 4,885 બોલાયો હતો। હવે ચાંદીના વાયદાની વાત કરીએ તો ચાંદી સપ્ટેમ્બર 448 ઘટીને કિલો દીઠ 52,610 થયો હતો। ચાંદી મિની ઓગસ્ટ 416 ઘટીને 52,692, ચાંદી માઇક્રો ઓગસ્ટ 420 રૂપિયા ઘટીને 52,691 ના ભાવે બંધ થયો હતો। એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો ક્રૂડ તેલનો જુલાઈ વાયદો 29 રૂપિયા ઘટીને 3,065 બોલાયો હતો। કૃષિ ચીજોની વાત કરીએ તો રૂ અથવા કોટનનો જુલાઈ વાયદો 30 રૂપિયા વધીને કાસડી દીઠ 16,120 ના ભાવ થયા હતા, જ્યારે કપાસનો એપ્રિલ વાયદો 20 કિલો દીઠ 7 રૂપિયા ઘટીને 964.50 ના ભાવે બંધ રહ્યો હતો। ક્રૂડ પામ તેલ અથવા તો CPO નો જુલાઈ વાયદો 10 કિલો દીઠ 1.50 રૂપિયા વધીને 700.10 રૂપિયા બંધ રહ્યો હતો। તો આ હતા વાયદા બજારના સમાચારો। આવા વધુ સમાચારો સાથે ફરી મળશું। જય હિન્દ। આ હતા વાયદા બજારના સમાચાર। મને આપો રજા। નમસ્કાર।